શરૂ થને આ વિડિયો સિરીઝમાં આપ સૌ વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 8 ચેપ્ટર નંબર 5 કોલસો અને પેટ્રોલિયમમાં ફર્સ્ટ સેશનમાં આપણે કુદરતી રીતે અને કૃત્રિમ રીતે એટલે કે માનવ સર્જિત આપણે જે આખી આપણી દિનચર્યા જોઈ બરોબર આખા દિવસની તેમાં આપણે કઈ કઈ વસ્તુ ક્યાં ઉપયોગમાં આવે છે અને સાથે સાથે એમાંથી કેટલી કુદરતી મળે છે કે કેટલી માનવે બનાવેલી છે એનો આપણે ચાર્ટ જોયો પહેલા સેશનમાં. ત્યારબાદ આપણે પુનઃપ્રાપ્ય અને પુનઃ અપ્રાપ્ય સંસાધનો વિશે જોયું કે પુનઃપ્રાપ્ય સંસાધનો એટલે શું અને પુનઃ અપ્રાપ્ય સંસાધનો એટલે શું. માનવીની એવી કેવી પ્રવૃત્તિ છે કે જેનાથી આ બધા સંસાધનો છે ખનીજ કોલસો બળતણ કે ભવિષ્યમાં નાશ થઈ શકે અને એના માટે આવનારી પેઢી માટે આપણે શું કરવું જોઈએ બરાબર એ આપણે થોડી ચર્ચા કરી લીધી. હવે આપણે આગળ ચેપ્ટરમાં જઈએ તો પુનઃ અપ્રાપ્ય સંસાધનો એટલે કે કોલસો પેટ્રોલિયમ સજીવોના મૃતદેહોના અવશેષોને અશ્મિ બળતણ કહે છે. જો શું કીધું આયા પુનઃ અપ્રાપ્ય સંસાધનો એટલે કેવા કે કોલસો પેટ્રોલિયમ સજીવોના મૃતદેહોના અવશેષો આ બધું ભેગા થઈને જે વર્તન બને એને અશ્મિ વર્તન કહેવાય. શું કહેવાય? શું કામ અશ્મિ વર્તન કહેવાય? કેમ કે એ અશ્મિ એટલે કે હાડકામાંથી બને છે. હાડકાને આપણે શું કહીએ? અસ્થિ કહીએ ને, અસ્થિ એટલે અસ્થિ ઉપરથી અશ્મિ વર્તન. કેમ કે સજીવોના મૃતદેહો એમણે આપણે આગળ આવશે અહીંયા કોલસો જયારે ચાલુ કરશે ત્યાં બરાબર એની સ્ટોરી છે જે કોલસો કઈ રીતના આપણને મળ્યો એમાં આપણે આવશે બરાબર. તો એ એમાંથી બને છે એટલે એને અશ્મિ વર્તન લીધા છે. અશ્મિ એટલે કે હાડકા. હવે આપણે વાત કરીએ આપણે ચેપ્ટરનો પહેલો શબ્દ જે હતો કોલસો બરાબર એ આપણે અહીંયા ઉપર આવીએ છીએ હેડિંગ ઉપર. કોલસો એટલે કે કોલ. તમે જાણો છો કોલસન તમે જોયો જ હોય. આપણે બધા કોલસન ક્યાંક ને ક્યાંક તો જોયો હોય ને જોયો હોય જ. કોલસન ની કોઈ અપરિચિત હોય લગભગ એવું હોય નહીં કે કાળા રંગનો હોય સખત પદાર્થ હોય કાળા કલર જેવો હોય બહુ તોડો તો તૂટી જાય બહુ બાકી સખત હોય ઝડપથી આમ મૂકી દો તો પડે નહીં પણ હા જોરથી તોડો તો શું થાય બ્રેક થઈ જાય ઘટકા થઈ જાય. એટલે શું હોય છે આપણે પહેલો પોઈન્ટ કહી શકીએ કાળા રંગનો સખત પદાર્થ છે. આ ઉપરાંત કોલસાનો ઉપયોગ ક્યાં ક્યાં થાય તો કે આપણે રસોઈમાં બનાવવા માટે બળતણ તરીકે ઉપયોગ કરતા હોય અહીંયા આપણે કોલસાનો ઉપયોગ જોયો હોય. બીજું કીધું એન્જિન રેલવે એન્જિન ચલાવવા માટે વરાળ ઉત્પન્ન કરવા થતો હતો પણ આ વાત છે ને એ જૂના જમાનાની છે. જો તમે જૂના કોઈ મૂવી જેવા જોયા હોય બરાબર તો ત્યારે શું હતું કે જે કોલસાથી ભરીને એન્જિનમાં નાખતા એટલે વધુ અગ્નિ થતી અને વધુ અગ્નિ થતી એટલે વધુ ઉષ્મા થતી એટલે વધુ કાર્ય થતું એટલે ટ્રેન સ્પીડમાં ચાલતી ત્યારે ટ્રેન માટે કોલસાનો ઉપયોગ હતો રેલવે એન્જિનમાં. એ પ્રકારના એન્જિન હતા એમાં તમે કોલસો નાખો ને તો શું થાય ટ્રેન આગળ ચાલે. પણ હવે તો તમને ખબર જ છે ત્યારે પેટ્રોલ ડીઝલના એન્જિન આવી ગયા એટલે આ જે એન્જિન હતા એનો શું થયો નાશ થયો. પણ હા જૂના જમાનામાં કીધે ટ્રેન ચાલે રેલવે એન્જિન એમાં શું નાખતો પડતો કોલસો નાખવો પડતો અને એનાથી શું થતું વરાળ ઉત્પન્ન થતી બહાર ઉપરથી તમે જો કાળા ધુમાડા નીકળતા હોય એ ધુમાડા નીકળતા અને શું કરતું વરાળ ઉત્પન્ન થઈ જતી ટ્રેન ગતિ કરતી. ત્યારબાદ તાપ વિદ્યુત મથકમાં વિદ્યુત ઉત્પન્ન કરવા બરાબર આવું જે વિદ્યુત મથક હોય કે જ્યાં વીજળી ઉત્પન્ન કરવાની હોય અહીંયા વીજળી જોતી હોય વિદ્યુત ઇલેક્ટ્રિસિટી એ ઉત્પન્ન કરી હોય તો નીચેથી તમે કોલસો નાખો અને સળગાવો તો શું થાય તમને અગ્નિ મળે એટલે અહીંયા પાણીનો ઉપયોગ થતો. અને આ તો હજી ચાલુ જ છે ઉદ્યોગોમાં બળતણ તરીકે ઘણા બધા ઉદ્યોગ એવા છે કે જે કારખાના છે બરોબર ત્યાં શું હોય બળતણ તરીકે કોલસો વાપરતો હોય કેમ કે એને સસ્તો પડતો હોય એટલે શું હોય ઉદ્યોગોમાં બળતણ તરીકે પણ કોલસાનો ઉપયોગ થાય છે. આપણે કોલસાના ઘણા બધા ઉપયોગ જોયા. ફર્સ્ટ ઓફ ઓલ તો શું કે કાળા રંગનો સખત પદાર્થ છે. પછી ઉપયોગમાં ક્યાં ક્યાં આવે છે તો કે રસોઈ આપણે જે બનાવી છે એમાં બળતણ તરીકે ઉપયોગમાં આવે છે. જૂના જમાનાની જે ટ્રેન હતી બરાબર એના એન એન્જિનમાં એટલે કે રેલવે એન્જિનમાં પણ બળતણ તરીકે ઉપયોગ થતો વરાળ ઉત્પન્ન કરવા માટે. ત્યારબાદ તાપ વિદ્યુત મથકમાં વિદ્યુત ઉત્પન્ન કરવા આપણે મેં જોયું ઇલેક્ટ્રિસિટીમાં. અને છેલ્લો પોઈન્ટ ઉદ્યોગોમાં બળતણ તરીકે આપણે તેનો યુઝ કરીએ છીએ. હવે આપણે કોલસાની સ્ટોરી ઉપર આગળ છે કે આ કોલસો છે ભયનો કઈ રીતે તમને ક્યારે વિચાર આવ્યો આપણે આ કોલસો યુઝ તો કરી છે બરાબર બધાની ક્યાંક ને ક્યાંક સ્ટોરી હોય જેમ આપણી માનવની પોતાની સ્ટોરી છે. આપણે બાયોલોજીમાં તમે ભણતા હોય કે માનવી જ્યારે જૂના જમાનામાં હતા આદિમાનવ હતા ત્યારે પેલા વાંદરાનું રૂપ હતું એમાંથી ધીમે 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 માણસમાં પરિવર્તન થયો બરાબર. તો આ શું છે
ચેન્જ છે, પરિવર્તન છે, નવી ઉત્પત્તિ છે. તો એક સ્ટોરી છે માણસની. એવી રીતના કોઈ પણ વસ્તુ હોય એની ક્યાંકથી તો ઉત્પત્તિ થઈ જ હશે, એની કાંઈક તો સ્ટોરી જ હશે, બરાબર. પણ આપણે જનરલી વિચારતા હોય શું આમ, કેમ કે આપણે યુઝ કરી લેતા હોય એનો, એટલે આપણું કામ થઈ જાય, એટલે આપણે એમાં વધારે માથું ન મારતા હોય. પરંતુ એવું નથી. તમે આ કોલસાની વાત કરો તો કોલસાની સ્ટોરી શું છે, કઈ રીતના કોલસો ઉત્પન્ન થયો અને પછી આપણે એને નામ આપ્યું કોલસો ને આપણે ઉપયોગમાં લીધો. તો એની સ્ટોરી આપણે ઉપર છે, એક વાર્તા જેવું છે બસ, કે લગભગ 300 મિલિયન વર્ષ પહેલા પૃથ્વી પર નીચાણવાળા વિસ્તારોમાં જંગલ જ હતા. 300 મિલિયન. હવે જો આ છે ને એ અંગ્રેજી ભાષા થઈ ગઈ, અંગ્રેજી આંકડા થઈ ગયા. 1 મિલિયન એટલે 10 લાખ થાય. 1 મિલિયન એટલે કેટલા થાય, જો અહીં લખું છું 10 લાખ થાય 1 મિલિયન. એટલે તો વિચારો 300 મિલિયન થયા, ગણતરી કરો કેટલા વર્ષો પહેલાની વાત છે. તમે ફેસબુક ઇન્સ્ટાગ્રામ એમ યુઝ કરતા હોય એમાં જોયો મિલિયનમાં લખેલું હશે, એના જે ફોલોઅર્સ હોય ને, કોઈ પણ સેલિબ્રિટી હોય, રાજકારણ હોય, બોલિવૂડ સુપરસ્ટાર હોય વગેરે, એના ફોલોઅર્સ તમે જોયો મિલિયનમાં હશે. આ સંખ્યા પદ્ધતિમાં હશે. ભારતીય સંખ્યા પદ્ધતિ નો હોય, આ કઈ છે, આંતરરાષ્ટ્રીય સંખ્યા પદ્ધતિ છે, જે કોઈ પણ દેશમાં ઉપયોગમાં લાગે. આ તમારા ગણિતમાં ના વિશે ધોરણમાં આવું, નાના ધોરણમાં પાંચમા છઠ્ઠામાં આ એ વસ્તુ છે. તો આમાં આપણને આ કહી જાય છે 300 મિલિયન વર્ષ પહેલા જે પૃથ્વીના નીચાણવાળા ભાગ હતા ત્યાં ખાલી જંગલ જ હતા, બીજું કઈ નહોતું, ઝાડવા જ ખાલી. બરાબર. હવે તો કે કુદરતી આપત્તિથી જંગલ દટાઈ ગયા, કે વાવાઝોડું આવ્યું, ભૂકંપ આવ્યો, પવન આવ્યો, વરસાદ આવ્યો, બરાબર. એને શું કહેવાય, જે જંગલ હતા ને નીચાણવાળા વિસ્તારમાં, અહીંયા પાણી પડ્યું, ધૂળ આવી, એનાથી જંગલ સાવ દટાઈ ગયા. હવે આગળ તો કે માટી ઉપર જમા થવાથી દબાણ વધતું ગયું. હવે એ દટાઈ ગયા, પાછું બીજી વાર આવું થયું, ત્રીજી વાર આવું થયું, ચોથી વાર આવું થયું. અહીંયા જંગલ હતા, એક વાર દટાણું, બીજી વાર, ત્રીજી વાર, ચોથી વાર, આવડું મોટું સ્તર થઈ ગયું એની ઉપર. તો હું થયું, આની ઉપર દબાણ વધતું ગયું ને, આટલું હતું, આટલું થયું, આટલું થયું, આટલું થયું, આટલું બધું શું થયું, દબાણ વધતું ગયું જંગલ ઉપર, જે દટાઈ ગયા હતા એના ઉપર. આગળ તો કે વધુ ને વધુ ઊંડે જવાથી તાપમાનમાં વધારો થયો. હવે સવારે વચ્ચે છે આપણે જયારે ઉનાળો હોય એમાં તમે ફીલ કરતા હોય કે જે પાંચ માળનું મકાન હોય તેમાં પાંચમો માળ હોય ને, અહીંયા બહુ ગરમી થતી હોય તમે જોજો, અને જેમ જેમ તમે નીચે આવો છો ને ગરમીનું પ્રમાણ ઘટતું જાય. શું કામ, કેમ કે એક છત હોય, બીજી છત હોય, ત્રીજી છત હોય, ચોથી છત હોય. એટલે અહીંયા શું થયું, આ તો ઊંડે વયા ગયા સાવ. તો ઊંડે વયા ગયા એટલે અમુકની ગરમી વધતી જાય. જેમ તમે નીચે જાવ એમ શું થાય, ગરમી વધે, અને એક સમય આવે તો તમને ખબર છે કે ત્યારે લાવા પણ નીકળવાની શરૂઆત થઈ જાય અમુક ભાગમાંથી બધી જગ્યાએ, બરાબર. તો જેમ વધુ ને વધુ ઊંડે ગયા ને તાપમાનમાં પણ વધી ગયું, જેમ દબાણ વધી ગયું એમ તાપમાને વધી ગયું. દબાણ એટલે પ્રેશર પી, તાપમાન એટલે ટેમ્પરેચર અને ટી, આ બે વધી ગયું. આ બે વધી ગયું તો શું થયું, તો કે ઊંચા દબાણ અને ઊંચા તાપમાનને લીધે વનસ્પતિનું કોલસામાં રૂપાંતરણ થઈ ગયું. તાપમાને વધી ગયું, દબાણે વધી ગયું, હવે વનસ્પતિ વનસ્પતિ રહી નથી. થોડા વર્ષો અમને પ્રક્રિયા જાય તો જે વનસ્પતિ હતી એ શું બની ગઈ, કોલસો બની ગઈ, રૂપાંતરણ થઈ ગયું વનસ્પતિમાંથી કોલસામાં. કોલસામાં મુખ્યત્વે કાર્બન હોય છે, કાર્બનની સંજ્ઞા થાય સી, કોક. કોલસો એટલે કોલસામાં મુખ્યત્વે કાર્બન નામની ધાતુ. મૃત વનસ્પતિના કોલસામાં રૂપાંતરણની પ્રક્રિયાને કાર્બોનાઇઝેશન કહે છે. આ વિદ્યાર્થી મિત્રો યાદ રાખવાજો, આખી જે પ્રક્રિયા થઈ પહેલા વનસ્પતિ જ હતી, બરાબર, પછી દટાઈ ગઈ કુદરતી આફતો થઈ, હવે કેવી થઈ ગઈ, મૃત વનસ્પતિ થઈ ગઈ. એટલે જોઈએ મેન્શન કરેલું છે મૃત વનસ્પતિ. હવે એના ઉપર તો કે દબાણ વધ્યું, તાપમાન વધ્યું, તો શું થયું, તો કે મૃત વનસ્પતિ રૂપાંતરણ થઈને કોલસો બની ગઈ. આ જે પ્રક્રિયા થઈ ને એ આખી પ્રક્રિયાને કાર્બોનાઇઝેશન કહેવાય. જો એ લખેલું છે તમને એક માર્કમાં વ્યાખ્યા પૂછે કે વ્યાખ્યા આપો કાર્બોનાઇઝેશન, તો તમે શું લખો કે મૃત વનસ્પતિનું દબાણ અને તાપમાન તેના પર વધતા જે વનસ્પતિ છે એ કોલસામાં રૂપાંતરણ થઈ, આ પ્રક્રિયાને કાર્બોનાઇઝેશન કહે છે. સાવ સિમ્પલ. ત્યારબાદ વનસ્પતિના અવશેષોમાંથી બન્યો હોવાથી તેને અશ્મિભૂત બળતણ કહે છે. જો અહીં એવું થયું અશ્મિ બળતણ, અશ્મિ બળતણ કયો તો પણ ચાલે, અશ્મિભૂત બળતણ કયો તો પણ ચાલે. અશ્મિ શું કામ કીધું, કેમ કે વનસ્પતિના જે હાડકા હતા, ભાગ હતા, જેમ આપણે હાડકા હોય છે, આપણા ભાગ છે, શરીરનો એક ભાગ છે હાડકા, એમ વનસ્પતિના જે અલગ અલગ ભાગ હતા એના અવશેષોમાંથી કોલસો બન્યો, એના અસ્થિમાંથી બન્યો.
એટલે એને શું કીધો અશ્મિભૂત બળતણ અથવા તો અશ્મિ બળતણ આપણે કહીએ છીએ હવે આપણે કોલસામાં જોયું કે આની કોલસાની સ્ટોરી જોઈએ કે ક્યાં ક્યાં ઉપયોગમાં આવે છે તો કે રસોઈ બનાવવા માટે એન્જિનમાં વરાળ ઉત્પન્ન કરવા તાપ વિદ્યુત મથકમાં કેટલા ઉદ્યોગો છે એ બળતણ તરીકે ઉપયોગ કરે છે આપણે એની આખી સ્ટોરી જોઈ લગભગ 300 મિલિયન વર્ષ પહેલા નીચાણવાળા વિસ્તારમાં જંગલ જ હતા અમુક કુદરતી આફતને કારણે જંગલ દટાઈ ગયા અને શું થયું યાર માટી રેતી આવું બધું માથે જમાવા માંડ્યું આવું જમાવાનું સ્તર વધતું ગયું તો દબાણ વધ્યું અને એ જેમ જેમ નીચે ગયા તાપમાન પણ વધ્યું દબાણ અને તાપમાન બે વધ્યું એટલે જે મૃત વનસ્પતિ હતી એનું રૂપાંતરણ કોલસામાં થઈ ગયું અને આખી જે પ્રક્રિયા થઈ એને શું કહેવાય કાર્બોનાઇઝેશન પ્રક્રિયા કહેવાય છે આપણે કોલસા વિશે આટલી બધી જોઈ બરાબર પ્રક્રિયાઓ કે આપણને કઈ રીતે ઉપયોગમાં આવે છે એની સ્ટોરી શું છે ઓકે સ્ટોરી તો જોઈ લીધી હવે આપણને કોલસો મળે છે કઈ રીતે તો તમે જોઈ શકો છો કે બાજુના ચિત્રમાં કે કોલસાની એક ખાણ હોય છે એ ખાણમાંથી શું હોય કોલસો નીકળતો હોય છે અને એમાંથી કોલસાને શુદ્ધ કરવામાં આવે છે ત્યારબાદ જે ખાણમાંથી કોલસો નીકળે એને શુદ્ધ કરીને આપણે અલગ અલગ જગ્યાએ કોલસાનો ઉપયોગ કરીએ છીએ અલગ અલગ કઈ જગ્યાએ તો કે જે આપણે હમણાં આપણે ભણ્યા બરાબર અહીંયા આપણે કોલસાનો ઉપયોગ કરીએ છીએ તો એ કોલસાની ખાણમાંથી આપણને કોલસો મળતો હોય એ કોઈ પણ એવા પર્ટિક્યુલર સ્થાન હોય કે જેમાં આપણને કઈ જગ્યાએ પેટ્રોલ ડીઝલ આ બધું મળે છે તો એવી રીતના એવા કોઈ પ્રદેશ હોય કે અહીંયા કોલસાની ખાણ હોય એમાંથી આપણને કોલસો નીકળતો જોવા મળતો હોય હજી આપણે આગળ કોલસાની વાત કરીએ તો હવામાં ગરમ પડતા સળગી હવે તમને ખબર જ છે એને તમે થોડું કેવું તાપમાન આપો એટલે શું થાય સળગે ઝડપથી મુખ્યત્વે કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન કરે છે આ ખાસ આયનની કોલસો છે એને તમે સળગાવો તો કયો વાયુ ઉત્પન્ન કરે તો આવશે માં CO2 એટલે કે કાર્બન ડાયોક્સાઇડ કોલસો છે એને તમે સળગાવો એટલે કોલસામાંથી કાર્બન ડાયોક્સાઇડ વાયુના ધુમાડા નીકળે છે જેવડા કાળા ધુમાડા નીકળતા હોય ને એ કાર્બન ડાયોક્સાઇડ વાયુના હોય આ ઉપરાંત કોલસામાંથી કોક કોલ્ટા કોલ ગેસ આ બધું બનાવવા માટે ઉદ્યોગોમાં સતત પ્રક્રિયા ચાલતી હોય હવે આ કોક શું છે તમને પ્રશ્ન થાય કોલ્ટા શું છે કોલ ગેસ શું છે તો આપણે એ જોવાનું છે એના વિશે જ આપણે ભણવાના છે અત્યારે ત્રણ નામ યાદ રાખો કોક કોલ્ટા અને કોલ ગેસ આ બધું બને કેમાંથી કોલસામાંથી જ બને ઈ બનાવવા માટે મોટા મોટા જે ઉદ્યોગ હોય ને એમાં કોલસો લાવે અને એમાંથી આ બધી વસ્તુ બનાવતા હોય ત્યાંની પ્રક્રિયા સતત ને સતત ચાલુ જ હોય ત્યારબાદ હવે એમાં આપણે પહેલું જોઈએ કોક બરાબર કોક એટલે શું તો કે સખત છિદ્રાળુ અને કાળા રંગનો પદાર્થ છે બરાબર કોક શું છે સખત કઠણ છે છિદ્રાળુ અને કાળા રંગનો પદાર્થ જો તમે આ બાજુની સ્લાઇડમાં જોઈ શકો છો કે સખત છિદ્રાળુ અને કાળા રંગનો પદાર્થ છે કોક ત્યારબાદ કે કોલસાનો સંપૂર્ણ શુદ્ધ પ્રકાર છે આ જે કોક રહ્યો ને એ કોલસાનો કેવો છે સંપૂર્ણ શુદ્ધ પ્રકાર એમાં બીજી કોઈ પણ પ્રકારની બીજો માલ સામાન હોતો નથી સાવ શુદ્ધ હોય કોલસાનો સંપૂર્ણ શુદ્ધ પ્રકાર એટલે ખાલી જગ્યા તેમાં જવાબ શું આવે કોક કોક ઈ શું છે કોલસાનો પ્રકાર જ છે આ કોલસામાંથી જ આ બધું બને છે કોક કોલ્ટા કોલ ગેસ બરાબર એમાં આપણે પહેલું કોક ભણીએ છીએ તો કે શું તો કે સખત છિદ્રાળુ કાળા રંગનો પદાર્થ છે ઈ કોલસામાંથી બને એટલે સ્વાભાવિક છે કાળા રંગનો જશે ત્યારબાદ એ કોલસાનો સંપૂર્ણ શુદ્ધ પ્રકાર છે એમાં બીજું કોલસા સિવાય કે બીજું તમને જોવા મળશે નહીં બીજી કે નકામી કચરો એમાં ધાતુ વધારે બીજી કે જોવા મળશે નહીં તેનો ઉપયોગ સ્ટીલના ઉત્પાદનમાં અને કેટલીક ધાતુઓના નિષ્કર્ષણમાં થાય છે આપણે જે સ્ટીલ બનાવતા હોય ને સ્ટીલ એના ઉત્પાદનમાં એનો ઉપયોગ થાય આ ઉપરાંત ધાતુઓનું નિષ્કર્ષણ એટલે શું તો નિષ્કર્ષણ તમારા માટે નવો શબ્દ છે નિષ્કર્ષણ થાય એટલે કે છૂટું પાડ્યો તમને જે કોઈ પણ વસ્તુ જમીનમાંથી મળે છે એ શુદ્ધ નહીં હોય એમાં બીજી ઘણી બધી માટી રેતી બીજા ખનિજ અથવા બીજી ધાતુ આ બધી મિશ્ર થયેલી હોય તો એને આપણે શું કરવાનું હોય અલગ કરવાનું હોય ઈ અલગ કરવા માટે આ કોકનો ઉપયોગ થાય જેમ આપણને જમીનમાંથી બધી ધાતુ મળે એમાં હું આ ઘણી બધી અશુદ્ધિ હોય કે જે આપણા માટે નું આપણે શુદ્ધ કરવી પડે
તો કેનાથી શુદ્ધ કરી તો કે ઈ જે આપણે જમીનમાંથી ધાતુ મળી છે એમાં તમે કોક નાખો કાર્બન ઈ નાખો અને પછી પ્રક્રિયા કરો તો તમારી ધાતુ શુદ્ધ થઈ જશે અને જે કચરો હતો એ અલગ થઈ જશે અને તમારી ધાતુ થઈ શુદ્ધ મળી અને આ જે શુદ્ધ થઈ એને ધાતુઓનું નિષ્કર્ષણ કહે છે નિષ્કર્ષણ એટલે કે શું છૂટું પાડ્યું અશુદ્ધિને દૂર કરી તો આપણે આજે આ સેશનમાં આપણે કોલસાની સ્ટોરી જોઈ કોલસો ક્યાં ક્યાં ઉપયોગમાં આવે છે 300 મિલિયન વર્ષ પહેલા શું થાતું શું બનતું કે જંગલો હતા ઈ દટાઈ ગયા એટલે દબાણ તાપમાન વધ્યું દબાણ તાપમાન વધ્યા એટલે શું થયું રૂપાંતરણ થઈ ગયું મૃત વનસ્પતિનું કોલસામાં અને કોલસો બન્યો ઈ કોલસામાંથી કઈ કઈ વસ્તુ બને તો કે કોક કોલટાર કોલ ગેસ કોલસાને સળગાવો તો કયો વાયુ ઉત્પન્ન થાય કાર્બન ડાયોક્સાઇડ હવે ઈ કોક એટલે શું તો કે બીજું કઈ નહીં ઈ સખત છિદ્રાળુ પાણીનો પદાર્થ છે અને જે કોલસો છે એનો શુદ્ધ સ્વરૂપ છે આ ઉપરાંત એનો ઉપયોગ ક્યાં થાય તો કે સ્ટીલના ઉત્પાદનમાં થાય કેટલીક ધાતુઓના નિષ્કર્ષણમાં તો આશા રાખું છું કે આ સેશનમાં આપણે કોલસા વિશે જોયું એ બધું તમે આસાનીથી શીખી શકશો થેન્ક યુ